અને હવે રજૂ કરી ન્યૂઝ ફટાફટ પર બનાસકાંઠાના અંબાજીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા પગપાળા યાત્રીઓને ભારે હાલાકી અંબાજીના બજારોમાં પણ પાણી ભરાયા રાહદારી અને વાહન ચાલકોની મુશ્કેલ બોટાદા ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ગઢડાના રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી ઢસા પડવદર ગોરકડા અડતાડા સહિત વરસાદી બાહુલ વિસ્તારોમાં વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી અમરેલીમાં સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આદસંગ ઘનશ્યામનગર ગામમાં ધોધમાર વરસાદ થોડીનો ઓશો સાગર ચેકડેમ છલકાયો સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ શહેર અને આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો કન્યા વિદ્યાલય પાસે મેઇન રોડ પર વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ કરાયો ગીર સોમનાથ સુત્રાપાડા પંથકમાં ઝરમર વરસાદ દોઢવા પ્રશ્નાવાડા સહિત ગામડાઓમાં વરસાદની અસર કોડીનારના સિંધાજ કંટાળા જેવા ગામોમાં પણ વરસાદી માહોલ દમણમાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડી દેવકા બીચ પર વીજળી પડી ઘટનામાં કોઈ જાનહાનિ નહીં રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ બીચ પર ન હોવાથી દુર્ઘટના ટળી વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીથી આવેલા પૂરની ઘટના કે જ્યાં નર્મદા નદીના કાંઠા વિસ્તારના ખેડૂતોને ખેતર ઘરને નુકસાન થયું હતું ખેડૂતોએ રાજપીપળામાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને 100% વળતરની માંગ કરી ગુજરાત કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ પૂર અંગે રાજ્યપાલને રજૂઆત કરશે પૂરની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતાવાળું તપાસ પંચ નિમવાની માંગ કરશે નર્મદા નદીમાં આવેલું ગોડાપુર માનવસર્જિત હોવાનો કોંગ્રેસનો આરોપ છે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ ઉર્જા પ્રધાનને પત્ર લખ્યો અમરેલીમાં ખેતીવાડી વીજ જોડાણમાં ટ્રાન્સફોર્મર બદલવામાં ગેરરીતિનો આરોપ લગાવ્યો જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની રજૂઆત કરી બંધ ટ્રાન્સફોર્મર મૂકીને કોન્ટ્રાક્ટરોએ ખોટા બિલો રજૂ કર્યાનો આરોપ એ સાથે કિલ્લામાં આવેલા દરેક સ્થળને જોડતો સાયકલ ટ્રેક બનાવાયો સાયકલ પર ફરીને કિલ્લાની ભવ્યતાને લોકો નિહાળી શકશે કિલ્લામાં નવા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું નિર્માણ પ્રવાસીઓ જૂનાગઢના ભવ્ય ઇતિહાસને માણી શકશે કિલ્લામાં રણકદેવી મહેલને નવી ભવ્યતા અપાઈ છે ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપી સરકાર સામે મોરચો માંડશે ટેટટાટ અંગે સરકારના નિર્ણય સામે અવાજ ઉઠાવશે દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદન આપીને વિરોધ નોંધાવશે ત્યાં સહાયકની ભરતી કરારને બદલે કાયમી કરવાની માંગ કરશે સુરત મનપાની શિક્ષણ સમિતિમાં હોબાળો સમિતિના સભ્યો અને વિપક્ષના કોર્પોરેટર વચ્ચે ધક્કામુક્કી થઈ સમિતિ પૈસાનો હિસાબ ન આપતી હોવાનો આરોપ ઉત્તર વહીડા છાપકામમાં વધુ ભાવ ચૂકવ્યાનો આક્ષેપ વિપક્ષ સામે કાર્યવાહી કરવાનો સમિતિના પ્રમુખનો દાવો